સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સર. પ્રાર્થનાબેન, ગત એપિસોડમાં આપણે જ્યારે વાત કરી હતી કે એક ઋતુચર્યાની વાત કરી હતી અને વસંત ઋતુચર્યાની આપણે વાત કરી હતી, અને એ પછી જે આજે સવાલો આવ્યા છે અને જે બદલાતી ઋતુમાં જે એક વાયરલ જે બધી બાબતો થતી હોય છે, શરદી, છીંક, શ્વાસની તકલીફ, આ બધી બાબતો ઘણી બધી એક કોમન હોય છે અને એમાં આપણી પાસે ઘણા બધા સવાલો છે, તો એમાંથી કેટલાક સવાલ છે લઈએ અને આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. હિના પાઠક છે બનાસકાંઠાથી, 32 વર્ષ ઉંમર છે. એમને આપને નમસ્કાર કીધા છે કે પ્રાર્થના મેડમ, મને છેલ્લા 3 વર્ષથી સતત છીંકો આવ્યા કરે છે, શરદી રહ્યા કરે છે, મળતી જ નથી, તો એ માટેના માર્ગદર્શન આપવા વિનંતી, અને કોઈ ઘરગથ્થુ જો ઉપાય કરવાના હોય તો એ પણ જણાવશો. નમસ્કાર દર્શક મિત્રો, પેશન્ટને જવાબ આપી દઈએ કે છેલ્લા 3 વર્ષથી શરદી અને છીંકો રહે છે, તો એનું ટ્રીટમેન્ટ તો કરાવવી જ જોઈએ. ઘણી વખત એલર્જીક શરદી, ઉધરસ અને છીંકો આવતી હોય છે. ઘણા બધા પેશન્ટ એવા મારી પાસે, આ મારી 33 વર્ષની જે આયુર્વેદની યાત્રા છે, તો ઘણા બધા પેશન્ટ મેં ટ્રીટ કર્યા છે, જેમ કે કહે છે કે 3 વર્ષથી છીંકો આવે છે. તો આયુર્વેદમાં કહ્યું છે કે ભલે પ્રતિષ્યાય, એટલે કે શરદી, છીંકો એના લક્ષણો છે બધા, તો એ આમ કહેવાય સામાન્ય, પણ આટલા વર્ષોથી હોય ને તો એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. એને જો ટ્રીટમેન્ટ કરવામાં ના આવે ને તો ક્યાંક ને ક્યાંક બીજા પ્રોબ્લેમ્સ થઈ શકે, પછી એમાંથી દમ થાય, અસ્થમા થાય, ક્યાંક ને ક્યાંક કાયમી છીંકો રહે ને તો વિઝનમાં પ્રોબ્લેમ આવે, ઘણાને ગંધ જતી રહે, બહુ જ શરદી, કાયમી શરદી રહે ને તો એના કારણે એ પ્રોબ્લેમ પણ થઈ શકે છે કે કાનમાં સંભળાતું ઓછું થઈ જાય. એટલે શરદી એને મામૂલી ગણીને એને અવગણના ના કરવી જોઈએ. એને તમે જે ગામમાં રહેતા હોય ત્યાં વૈદ્યની સારવાર તો કરવી જ જોઈએ, અને મટી પણ જાય છે. મારી પાસે આવા જ કોમ્પ્લિકેટેડ પેશન્ટ, મેં જેટલા જેટલા પેશન્ટ ટ્રીટ કર્યા છે તો એ બધા આવા જ છે કે 3-3 વર્ષથી છીંકો આવે છે અને શરદી છે અને મટી નથી. એક સરસ હમણાંનો જ દાખલો આપું કે હર્ષાબેન ત્રિવેદી કરીને છે મારી પાસે, અને ગાયત્રીબેન ગોસ્વામી, બંને પેશન્ટને જેમ પેશન્ટ પૂછે છે એવી જ સમસ્યા કે 3-3 વર્ષથી બેન મને આવી રીતે છીંકો આવ્યા કરે છે અને રોજની 20-25 છીંકો ખાય તો મટતી નથી. મારી પાસે હર્ષાબેન લેવા, દવા લેવા આવ્યા, બતાવવા આવ્યા, એટલે બધું દવા તો તમારે લેવી જ પડશે, 3-4 મહિના તો લેવાની છે. દવા આપી તો ત્રીજા દિવસે જ ઘરે ગયા, એટલે ત્રીજા દિવસે જ મારા પર ફોન આવ્યો કે મેડમ તમે તો શું જાદુ કર્યું છે કે મારી છીંકો તો એકદમ ગાયબ જ થઈ ગઈ. એમને છીંકોના કારણે રાત્રે પણ એમને છીંકો આવે, દિવસે પણ આવે, સતત 24 કલાકમાં ગમે ત્યારે 25-30 છીંકો આવી જાય. તો હર્ષાબેન ત્રિવેદીએ દવા ચાલુ કરી તો કે મને સાવ મટી ગઈ. મારી પાસે આવા ઘણા પેશન્ટ છે, પ્યોર આયુર્વેદિક દવા આપી હોય છે અને ત્રીજા દિવસે જ એમની છીંકો મટી ગઈ હોય છે. કે બેન તમે શું જાદુઈ લાકડી ફેરવી દીધી. એના હસબન્ડને પણ કીધું કે રોજ મારી ઊંઘ બગડતી હતી, છીંકો ખાય, અને એ હર્ષાબેનને છીંક આવે એના કારણે ઊંઘ ડિસ્ટર્બ થતી હતી. અને શરદી ઉધરસનું એક લક્ષણ છે છીંકો આવી, એલર્જીક શરદી ઉધરસમાં પણ છીંકો આવતી હોય છે, અને જ્યારે છીંક આવે તો પેશન્ટને ક્યાંય ગમે નહીં. આ એક એલર્જીક કન્ડિશન છે અને શરીર ભારે ભારે લાગે, સ્ફૂર્તિ ના રહેવી. હર્ષાબેન ત્રિવેદી મારી પાસે ક્લિનિકમાં આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે મેડમ મને સ્ફૂર્તિ નથી અને 3 વર્ષથી આ પ્રોબ્લેમ છે, ઘણા બધા ઘરગથ્થુ પ્રયોગો કર્યા પણ મટતા નથી. એટલે જ્યારે આ છીંકો આવવાનો પ્રોબ્લેમ હોય ને તો દવા લેવી જ પડે. પ્રાર્થના ક્લિનિકમાં એટલા બધા પેશન્ટ છે આવા. એક ગાયત્રી ગોસ્વામીની આપણે વાત કરી કે ગાયત્રીબેન ગોસ્વામીને પણ આવું જ હતું. એમને પણ 3-1 વર્ષ પહેલાં મારી પાસે દવા લેવા આવ્યા હતા. 15 દિવસની દવા લીધી, સરસ થઈ ગઈ, દવા મૂકી દીધી. તો પછી ફરી પાછું 3-4 વર્ષ પછી ફરી પાછું કંઈક ધૂળ ધુમાડામાં ગયા હોય કે વાતાવરણ ચેન્જ થાય ને ફરી પાછું એમને છીંકો આવી તો પાછા મારી પાસે આવ્યા.
પાછું 15 દિવસમાં મટી ગયું. હર્ષાબેન ત્રિવેદી તો કહેતા હતા કે મેડમ મારો કોર્સ પૂરો કરી નાખું 3-4 મહિનાનો. એટલે મેં એમને વાત કરી કે હવે 3જા દિવસથી છીંક નથી આવતી, તો પછી હવે આપણે કંઈ જરૂર નથી, ફરી પાછું જ્યારે થાય તો કોર્સ કરીશું. તો આવી રીતે પ્રાર્થના ક્લિનિકમાં એલર્જીક શરદી હોય, ઉધરસ હોય અને છીંકો આવતી, એના માટે એક પ્રાયોસી પ્રતિસાય હર પાવડર એ પેશન્ટને હું આપું છું. એ મધ સાથે અથવા તો કફને દૂર કરે એવા કશાય લિક્વિડ સાથે હું પેશન્ટને પીવા માટે આપું છું. સવારે જમ્યા પહેલાં, સાંજે જમ્યા પહેલાં લેવાનો હોય છે. અને સાથે સાથે પ્રાયોસી કફ હર ટેબ્લેટ એ જમ્યા પછી 2-2 લેવાની હોય છે, જે કફને દૂર કરે, એલર્જીને દૂર કરે. કોઈ પણ એલર્જીન તત્વ આપણા બોડીમાં હોય, ટોક્સિન્સ હોય, કંઈને કંઈ ટોક્સિન્સ હોડીમાં હોય, તો આવી પેશન્ટને વારંવાર છીંકો આવતી હોય છે. તો એ એલર્જીને દૂર કરે એવી ટેબ્લેટ પણ આપવામાં આવે છે, કફને દૂર કરે એવી કફગ્ન ટેબ્લેટ પણ આપવામાં આવે છે. અને થોડી ખાવા પીવાની પરેજી તો ખરી જ, પેશન્ટને લગભગ 3જા દિવસથી જ આરામ પડી જતો હોય છે. અને આવા તો મારી પાસે એટલા બધા પેશન્ટ છે કે જે લોકોને શરદી હોય, ઉધરસ હોય. આપણે વચ્ચે એક હર્ષાબેન ગોહિલ, એને પણ આવું વર્ષોથી 3 વર્ષ એને ઉધરસ થતી ને નહોતી મળતી. આપણે હર્ષાબેન ગોહિલ એ ઉધરસવાળા પેશન્ટ, હર્ષાબેન ત્રિવેદી એમને છીંકો આવતી હતી, શરદી ઉધરસ અને છીંકો વધારે આવતી હતી. ગાયત્રીબેન ગોસ્વામી એમને શરદી અને નાકમાંથી પાણી ટપક્યા કરતું હતું. ગાયત્રીબેનને પણ એવી સમસ્યા હતી કે શરદી અને છીંકો આવી અને નાકમાંથી પાણી પડે તો રૂમાલ આખા આખા ભરી જાય. ગાયત્રીબેને કીધું કે મેડમ મેં તમારી દવા કરીને તો હવે મારે રૂમાલ પણ નથી જોડે રાખવો પડતો, શરદી ઉધરસ ગાયબ થઈ ગયા, 15 દિવસની દવામાં મટી ગયું. કોઈ પણ વ્યક્તિને આવી સમસ્યા હોય તો પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી શરદી ઉધરસની દવાઓ આપવામાં આવે છે. તો આપ અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલા પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો, આપને પણ અવશ્ય સારું થઈ જશે. હું હર્ષા ત્રિવેદી, મને પ્રોબ્લેમ હતો, ખૂબ શરદી થઈ ગઈ હતી અને લગભગ 2-2 વર્ષથી શરદી મટતી જ નહોતી. અને છીંકો આવે એટલે દિવસમાં કંઈ પણ સ્મેલ આવે કે કંઈ પણ ધૂળ ઉડે કે એવી રીતના કેટલી છીંકો આવે, લગભગ 20-25 છીંકો આવે. ટીવીમાં હું આ પ્રાર્થનાબેનના પ્રોગ્રામ જોતી હતી એટલે મને આયુર્વેદમાં થોડી શ્રદ્ધા ખરી અને વિશ્વાસ પણ ખરો, એટલે હું પ્રાર્થનાબેન પાસે આવી. એટલે એમણે મને 15 દિવસની દવા આપી, ટેબ્લેટ 1-2 અને 1 પાવડર અને પીવાની દવા, એવી રીતે 15 દિવસની દવા આપી. અને લગભગ 2 દિવસ દવા ખાધી ને એ પછી મને અત્યાર સુધી એક પણ છીંક નથી આવી અને શરદી પણ જતી રહી છે, અત્યારે કોઈ તકલીફ નથી. અને કદાચ દવાથી શરીર પણ એટલું હલકું ફૂલ લાગે છે કે એકદમ એમની દવા મને અસર કરી ગઈ છે અને અત્યારે પણ ખૂબ સારું છે. હું ગાયત્રીબેન રાજેશગીરી ગોસ્વામી, મને શરદીનો બહુ પ્રોબ્લેમ હતો, બહુ છીંકો આવે ને પાણી ગારક થાય, આખો દુપટ્ટો રાખવો પડે, ભીનો થઈ જાય, કંઈ કામ કરી શકાય નહીં, શ્વાસ લેવામાં તકલીફ થાય. અને મેં ઘણી બધી દવાઓ કરી પણ મને ક્યાંય ફેર ન પડ્યો, 2-4 દિવસ સારું રહે પાછું એવું ને એવું થઈ જાય, એટલો બધો કંટાળો આવી ગયો. પણ એક દિવસ મેડમનું ઇન્ટરવ્યૂ જોયું છે TPL પર અને હું અહીંયા આવી, એમની દવાથી મને એટલી રાહત છે કે મને બીજે જ દિવસથી હજી 2 મહિનાથી આ પણ એક છીંક નથી આવી અને એકદમ સરસ તબિયત થઈ ગઈ છે મારી. બહુ સરસ દવા છે મેડમ, બધું બધી પ્રોડક્ટ બહુ સરસ છે. મારું નામ હર્ષા અરવિંદભાઈ ગોયલ, નેણેનગર રહેવાનું અમદાવાદ. મને હું આમ પ્રાર્થનાબેનનો રેગ્યુલર પ્રોગ્રામ જોતી હતી, પછી મને 2-3-4 વર્ષથી ખાંસી બહુ જ આવતી હતી. હું દવા લેતી હતી પણ મને કંઈ દવા લઈએ ત્યાં સુધી સારું એમ, પછી પ્રોગ્રામ જોતી હતી એટલે મારી બેબીને મેં કીધું આપણે એકવાર નંબર લઈને ત્યાં જઈએ, મારા હસબન્ડને કીધું. પછી અહીંયા આવ્યા પછી મને 10-15 દિવસની પહેલાં એમને દવા આપી તો મને 10 દિવસમાં જ ઉધરસમાં ફેર પડી ગયો એમ. ઉધરસ એટલી બધી આવે સવાર સાંજ તો વોમિટ જ થાય, કંઈ ખાવાનું ટકે નહીં, ચા તો પીવાય જ નહીં, પણ મેડમની દવાથી મને ઘણું સારું છે એમ અત્યારે. બિલકુલ. પ્રાથમિક અન્ય એક સવાલ સુરેન્દ્રનગરથી છે, સુરેશભાઈ વખારીયા છે, ઉંમર એમની 28 વર્ષ છે. અને એમને સવાલ કરતાં પહેલાં કહ્યું છે કે આપનો પ્રોગ્રામ અમને ખૂબ જ ગમે છે, પણ મારી સમસ્યા એ છે કે મને હંમેશા ગળું લાલ રહે છે,
છાસ પીવાથી કે ઠંડી કંઈ પણ વસ્તુ ગમે ત્યારે ઉનાળામાં પણ લેવાય તો ગળું ખરાબ થઈ જાય છે, તો એ માટે શું કરવું? હું 12 માસ ગરમ પાણી જ પીવું છું છતાં પણ મારું ગળું ખરાબ થઈ જાય છે, તો એ માટે મારે શું કરવું જોઈએ અને એના કોઈ ખાસ માર્ગદર્શન આપવા? ઘણા બધા પેશન્ટને આવી સમસ્યા હોય છે કે કંઈક છાસ પી લે ને તો પણ ગળું લાલ લાલ થઈ જાય, થોડું ઠંડુ પાણી ફ્રીજનું પાણી પી લે તો પણ ગળું લાલ થઈ જાય, સેન્સિટિવિટી હોવાના કારણે આવું થતું હોય છે. તો એક સરસ દાખલો આપું. મારે આવા જ એક સમસ્યા લઈને કનૈયાલાલ વાઘેલા એમના દીકરા મનોહરસિંહ વાઘેલાને લઈને મારે ત્યાં આવ્યા કે મને બહુ બધી દવાઓ કરાવી અને એકદમ ગળું લાલ હતું, મેં ચેક કર્યું એકદમ ગળું લાલ હતું, અને ભર ઉનાળામાં પણ એ માટલાનું પાણી નહોતા પી શકતા, એમને એટલી સિચ્યુએશન ખરાબ હતી અને ખોરાક પણ ના ખાઈ શકે, ગળું લાલ થઈ જતું, ખવાતું પણ નહોતું, ભૂખ પણ ના લાગે અને ચીડચીડાપણ પણ આવી જાય. શરદી ઉધરસના પેશન્ટમાં કે આવું એલર્જીક કન્ડિશન હોય તો એ લોકોના પછી સ્વભાવમાં પણ ચીડચીડાપણ આવી જાય છે. આયુર્વેદમાં પણ લખ્યું છે કે શરદીમાં એક ગુસ્સો આવી જવો. ઘણા પેશન્ટને શરદી ઉધરસ રહેતા હોય ને તો કાંઈ નહીં, ગુસ્સો નાકના ટેરવે રહેતો હોય છે, કે શરદી ઉધરસવાળા પેશન્ટને વાત વાતમાં ઘડી ઘડીમાં ગુસ્સો આવી જતો હોય છે, એક એનું લક્ષણ પણ છે કાયમી શરદી ઉધરસવાળાનું. એટલે એની દવા તો કરાવવી જ જોઈએ અને આયુર્વેદમાં તો બહુ સરસ દવા આપી છે. પ્રાર્થના ક્લિનિકમાં મનોહરસિંહ વાઘેલાની ટ્રીટમેન્ટ ચાલુ કરી 22 વર્ષનો જે સરસ મજાનો દીકરો છે એના પિતાજી લઈને આવ્યા કે મેડમ મારો દીકરો આઈસ્ક્રીમ નથી ખાઈ શકતો, માટલાનું પાણી નથી પી શકતો, તો તમે કંઈક ટ્રીટમેન્ટ કરો. 15 દિવસની દવા લઈ ગયા. ફરી પછી એમના પિતાજી રેગ્યુલર દવા લેવા આવતા હતા, તો પછી એટલે એકદમ આનંદમાં આવી ગયા કે મેડમ મને તમારી દવાથી તો બહુ સરસ મારા દીકરાને થઈ ગયું છે, કોર્સ 3-4 મહિનાનો પૂરો કર્યો. તો પ્રાર્થના ક્લિનિકમાં ગળા માટે યષ્ટિમધ એટલે કે જેઠીમધ, આપણે એક જેઠીમધનો એપિસોડ લઈ લીધો છે. જેઠીમધ છે ગળાના કોઈ પણ રોગો હોય તેમાં જેઠીમધ ખૂબ જ ફાયદાકારક છે. તો જેઠીમધનું ઘનસત્વ કાઢીને દવા બનાવવામાં આવે છે અને સાથે સાથે અરડુસીનું ઘન, કંઠકારી, પુષ્કરમૂળ આવી ઘણી બધી દવાઓ જડીબુટ્ટી પ્રાર્થના ક્લિનિકમાં મિશ્રણ કરીને મેં કનૈયાલાલના જે દીકરા છે મનોહરસિંહ વાઘેલાને મેં આપી 15-1 દિવસમાં આપી, સાથે સાથે થોડી અભ્રક ભસ્મ પણ આપી અને મહાલક્ષ્મી વિલાસ રસ આખું કોમ્બિનેશન કરીને આપ્યું. આયુર્વેદમાં ગળાના રોગો માટે એટલી સરસ જડીબુટ્ટી આપેલી છે તો 15 દિવસમાં એમને 20-25% ફાયદો થઈ ગયો અને એકદમ એમનું જે ગળું ખરાબ હતું, સોજો રહેતો હતો, એમાં એમને સરસ થઈ ગયું. આવી જ રીતે બીજા એક પેશન્ટ છે હર્ષિલ ભટ્ટ કરીને, એમને પણ ગળું ખરાબ રહે, શરદી ઉધરસ રહે, સિઝન ચેન્જ થાય, એવા ઘણા બધા પેશન્ટ મારી પાસે છે. ઋતુ બદલાઈને માંદા પડે છે, ઋતુ સંધિ સમયે બીમારી આવી જાય, તો એ પેશન્ટને પણ 3-4 મહિના દવા કરી અને સરસ થઈ ગયું. સૌમિલ ભટ્ટ કરીને છે, એને પણ પ્રાર્થના ક્લિનિકની સારવાર આપી અને સરસ થઈ ગયું. પ્રાર્થના ક્લિનિકમાં ગળા માટે એક ચૂસવાની ગોળી આપવામાં આવે છે જે કંઠ્ય ટેબ્લેટ, કંઠ એટલે કે ગળા, ગળાના રોગોને દૂર કરે એટલે કંઠ્ય ટેબ્લેટ છે, એ સવાર બપોર સાંજ 3 વખત લેવાની હોય છે અને તીખું તળેલું આથાવાળું બંધ કરાવતા હોય છે અને પેશન્ટને સરસ થઈ ગયું. ઘરગથ્થુ ઉપચાર પણ સાથે સાથે આપી દઉં કે જે લોકોને ગળાનો પ્રોબ્લેમ હોય, ગળામાં સોજો રહેતો હોય, તો એ લોકોએ 1/2 ચમચી જેટલી હળદર લેવાની, 1 ચમચી જેટલું મધ, થોડુંક પાણી નાખીને લિક્વિડ જેવું કરી નાખવાનું અને પછી ઊંચેથી પીવાનું, ગળામાં ચારે બાજુ ચોંટે ને એ રીતે ઉપરથી પીવાનું 1/2 કલાક સુધી, એના ઉપર પછી પાણી નહીં પીવાનું. જે ગળામાં આવી ગયેલો સોજો છે ને એ હળદર અને મધથી ઉતરી જતો હોય છે ધીમે ધીમે, તો એ પણ ઘરગથ્થુ પ્રયોગમાં કરી શકાતો હોય છે. ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને 4-5 વખત કોગળા કરવામાં આવે તો પણ ગળાના સોજામાં ફાયદો થતો હોય છે. જેઠીમધની ઘણી બધી દવાઓ પ્રાર્થના ક્લિનિકમાં, એકલું જેઠીમધ આમાં એટલું ફાયદાકારક નથી હોતું, સાથે સાથે સોજાને ઉતારે, પુનર્નવા છે સોજાને ઉતારે છે. આપણે પુનર્નવાનો એપિસોડ પણ લઈ લીધો છે કે પુનર્નવા સાટોડી છે, શરીરમાંના કોઈ પણ જગ્યાને સોજાને ઉતારવા માટે પુનર્નવા આપવામાં આવે છે.
ગળાના સોજામાં પણ યષ્ટિ મધુ સાથે પુનર્નવાનું ઘનસત્વ મિશ્રણ કરીને પેશન્ટને આપું છું તો ગળાનો સોજો પણ ઉતરી જાય છે. તો આટલા બધા પેશન્ટ, એટલે કોમ્પ્લિકેટેડ પેશન્ટ મારે ત્યાં સારવાર લીધા છે કે જે મનોહરસિંહ વાઘેલા, હર્ષિલ ભટ્ટ, સૌમિલ ભટ્ટ બધાને સરસ થઈ ગયું. આપને પણ સારું થઈ શકે છે, આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. મારું નામ કનૈયાલાલ કાલિદાસ વાઘેલા છે. છેલ્લા 10-11 વર્ષથી મારો બાબુ જે મનોહરસિંહ કનૈયાલાલ વાઘેલા હતો તેને જે ગળાની તકલીફ હતી, જેને આપણે કાંકડા કહીએ છીએ, જેને આપણે ટોન્સિલ કહીએ છીએ, ઘણી દવાઓ કરી પણ એને કોઈ રાહત નથી. મને આ પ્રાર્થનાબેન મળ્યા અને એ નેક્સ્ટ ટુ ગોડ કહીશ હું એમને કે જેમણે મારા બાબાને છેલ્લા 10 વર્ષથી જે ગળાની તકલીફ અનુભવતો હતો એમાં ખૂબ રાહત કરી આપી છે. અત્યારે હાલ ઠંડી ખૂબ જ છે, છતાં મારા બાબાને ગળામાં કોઈ તકલીફ નથી અને એ તેનું પોતાનું રેગ્યુલર જીવન એ અત્યારે જીવી શકે છે. મારું નામ સોનલ ભટ્ટ. મારા સરને બહુ નાનપણથી તકલીફ હતી એલર્જી શરદીની, એટલે એલોપથીની ને એ ઘણી કરી, કેમકે તાત્કાલિક જરૂર પડે એટલે એ કરવી જ પડે એમ હતી. પણ પછી થોડો ટાઈમ જેમ જેમ ગ્રોઈંગ થાય છોકરા એમ થોડો ફેર પડ્યો, પણ કમ્પ્લીટલી તો એને ક્યારેય સારું એટલું બધું ના રહેતું. એટલે પછી પ્રાર્થના મેડમના બધા શોઝ જોયા અને પછી એમને અમે વિચાર્યું કે એમને મેડમ પાસે મોકલીએ. તો લગભગ 1-2 મહિનાથી એની ટ્રીટમેન્ટ ચાલે છે. અને આ હમણાં તમે આ બધાને ખ્યાલ હશે કે જે આ ઋતુ પરિવર્તન થયું, પણ એને આ સિઝનમાં બિલકુલ તકલીફ પડી નથી અને બધી જ દવાઓ માફક આવી. એને જે તકલીફ હતી, ગળામાં દુખતું હતું, સાઇનસ ભરાયેલા હતા, એ બધામાં જ એને બહુ જ સારું રહ્યું. પ્રથમ જે શ્વાસની તકલીફ છે એમાં ઘણી બધી ક્રિટિકલ તકલીફો વાળાના સવાલો છે અને જે પંપ લેવો પડતો હોય છે એવા પેશન્ટના પણ ઘણા બધા સવાલ છે. તો જે લોકોને ખાસ પંપ લેવાની જરૂર પડી જતી હોય છે અને પંપ ના લે તો તકલીફ વધારે થતી હોય છે, પંપ લે તો જ શાંતિ થાય, એવા સવાલો આપણી પાસે વધારે છે. તો એમાંથી એક સવાલ લઈએ છે. વેરાવળથી 67 વર્ષની ઉંમર છે, વિદ્યા ભસરાની છે. એમણે સવાલ કર્યો છે કે મને શ્વાસની તકલીફ છે, વારંવાર મારે પંપ લેવો પડે છે અને એની માટેની દવા પણ ચાલુ છે પણ કોઈ ફરક પડતો નથી. તો કોઈ આયુર્વેદની કોઈ સારી દવા હોય, ઔષધો હોય તો જણાવો. જ્યારે ફેફસા નબળા પડી જાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને ના છૂટકે પંપ લેવો જ પડતો હોય છે. પણ એમાં ઘણા બધા પેશન્ટ મેં ટ્રીટ કર્યા છે, એમાંય આ કોરોના સમય પછી તો છેલ્લા 5 વર્ષમાં તો પંપ લેવો પડતો હોય ફેફસાની સમસ્યા અને જે શ્વસનતંત્ર જેને બીમારી ખૂબ જ વધી રહી છે, પહેલાં હતી પણ અત્યારે ખૂબ જ વધારે જોવા મળે છે. તો આવા ઘણા બધા પેશન્ટ મારી પાસે આવે છે. એક સરસ દાખલો આપું તો વાસંતીબેન કરીને બા છે મારી પાસે આવ્યા. એ રેગ્યુલર આપણો એપિસોડ પણ જોવે છે અને તેલ અને શેમ્પુ મારું જ વાપરે છે, પ્રાર્થના ક્લિનિકનું પ્રાયોસી શેમ્પુ તેલ વાપરે છે. શિરોધારા પણ નિયમિત કરાવે છે પણ એમને આવી રીતે પંપ લેવો પડ્યો ને શરદીને દમને એવી બધી પ્રોબ્લેમ થઈ ગયો, શ્વસનતંત્ર બીમારી થઈ, એ મારી પાસે આવ્યા કે મેડમ મારે પંપ છોડવો છે. વાસંતીબેનને મેં લગભગ 6-7 મહિના દવા કરવી પડી, દવા આપી અને ધીમે ધીમે જે પંપનું લેતા હતા ને એનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ગયું. એટલે એવા ઘણા બધા પેશન્ટ છે મારી પાસે. કે બીજો એક સરસ મજાનો દાખલો આપું તો અમીબેન પટેલ. અમીબેનને પણ એવી સમસ્યા હતી કે ક્યારેક તો નોકરીમાંથી જાય તો જોબમાંથી પાછું ઘરે આવી જવું પડે, કેમને એટલું તો શ્વાસ ચડે કે એમને ઉપર મકાન તો દાદરા બી ચડી ના શકે, લિફ્ટ નહોતું તો પહેલાં માળે બી ચડી ના શકે, ચાલી બી ના શકે અને એક નાની એવી થેલી પણ ઉચકી ના શકે, એમને એટલું બધું હાંફી જતા હતા. શ્વાસનો હુમલો આવે તો બહુ જ પ્રોબ્લેમ થતો હતો. તો કોઈ વળી નામ આપ્યું પ્રાર્થના ક્લિનિકનું અને અમીબેન પટેલ પછી મારા ક્લિનિકમાં આવ્યા. તો એમની દીકરીને બંને આવ્યા કે મેડમ મારા, એમની દીકરીએ બી કીધું કે મેડમ મારા મમ્મીને સાજા કરી દો. તો એમણે પણ દવા કરીને અમીબેનને પણ જે પંપ લેવાની આદત હતી એ છૂટી ગઈ. આવી જ રીતે રાજેશભાઈ શાહ કરીને છે, એમને પણ બહુ જ બધી સમસ્યા હતી કે શરદી ને શ્વાસ વારંવાર ચડતો હતો.
પ્રાર્થના ક્લિનિકમાંથી બહુ જ સારામાં સારી જડીબુટ્ટી રાજેશભાઈને આપી, અને એ જે પંપ લેતા હોય, જે સ્ટીરોઇડ લેતા હોય, એ ધીમે 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 ઓછું કરી નાખ્યું, આયુર્વેદિક દવાઓથી જ એમને ધીમે ધીમે સારું થઈ ગયું. તો આવી રીતે પ્રાર્થના ક્લિનિકમાં એટલી સરસ આયુર્વેદિક જડીબુટ્ટી આપવામાં આવે છે કે જે લોકોને આવું દમ અસ્થમાના પ્રોબ્લેમ હોય, પંપ લેતા હોય, એ લોકોને પણ સારું થઈ જતું હોય છે, આપને પણ સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. મારું નામ વાસંતીબેન રાંદેરિયા છે. મને અત્યારે હાલ પૂરતી શ્વાસની તકલીફ વધારે થઈ હતી થોડા મહિના પહેલાં. પછી પ્રાર્થનાબેનને યાદ કરીને આયુર્વેદિક દવા એમની ચાલુ કરી, ધીરે ધીરે મને ફરક પડતો ગયો. જે 4 વાર પંપ લેવો પડતો હતો એમાંથી 2 વાર થયો, હવે 1 જ વાર છે હવે, એટલે ઘણું સારું કહેવાય, રિઝલ્ટ ઘણું સારું કહેવાય. મારું નામ પટેલ અમીરાજીભાઈ છે. હું પ્રાર્થનાબેનના ત્યાં 15 દિવસથી આવું છું. મને શ્વાસ દમની બીમારી હતી, મને ચાલુ બેસું તો બી મને શ્વાસ ચડતો હતો. પ્રાર્થનાબેનના ત્યાં આવી મને 15 દિવસમાં જ આયુર્વેદિક દવા લેવાથી બહુ જ ફેર પડવા મળ્યો છે. ખૂબ ખૂબ આભાર પ્રાર્થનાબેન તમારો. હું બોલી બી નથી શકતી, આમ બેસું તો બી મને શ્વાસ ચડે, એટલે પ્રાર્થનાબેનનો ખૂબ ખૂબ આભાર તમારો. થાક લાગે, શ્વાસ ચડી ના, દાદરા ચડી ના શકું હું, શ્વાસ બી એટલો ચડે મને, અને મને બેસું તો બી શ્વાસ ચડે, ઊભી રહું તો બી એ પાણી પીતાય મને શ્વાસ ચડે, એટલે શ્વાસની મને બીમારી પર પ્રાર્થનાબેને આયુર્વેદિક દવાથી મને બહુ જ ફેર પડવા મળ્યો છે. મારું નામ રાજેશભાઈ શાહ છે. મારી અત્યારે ઉંમર 54 વર્ષની છે. લગભગ 2009ની અંદર મને સળંગ ખાંસી અને લગભગ 3-1 મહિના સુધી ચાલી, ત્યારે મેં ઘણી બધી દવાઓ લીધી પણ મને એમાં કોઈ ફરક ના લાગ્યો. અમુક સમય એવો આવ્યો કે મને બીમારી વધતી ગઈ અને એમાં પછી સ્ટીરોઇડ મને લેવું પડ્યું કે ભાઈ એ સ્ટીરોઇડ વગર હું એમાં ઊભો ના રહી શક્યું. અને ત્યારે મને સ્ટીરોઇડ શું છે એટલી ખબર નહીં, પણ દવાની અંદર જે આવે ત્યારે મને એવું લાગે કે ભાઈ આ સ્ટીરોઇડ. પણ જ્યારે મારે પગનું એક ઓપરેશન કરાવવાનું આવ્યું, ઈજા થઈ હતી ત્યારે, ત્યારે મને ખબર પડી કે સ્ટીરોઇડ કેટલી ગંભીર વસ્તુ છે. મમ્મીએ મને ખાસ વધારે આગ્રહ કર્યો કે પ્રાર્થનાબેનને હું સાંભળું છું, તું ચલ. એમણે આગ્રહ કર્યો, પછી હું આવ્યો બેન સાથે વાંચ્યો. બેનનો ખરેખર નેચર એટલો સારો છે કે પહેલાં એમણે મારી હિસ્ટ્રી જાણી, અને હિસ્ટ્રી જાણ્યા પછી પ્રથમ તો એમણે મને એક શબ્દ કીધો કે તમે ઘણું મોડું કર્યું, પણ છતાં પણ એમણે કીધું હિંમત ના હારશો, તમને આનો ઈલાજ આપણી પાસે આયુર્વેદિકમાં જ છે, તમને હું ઊભા કરીને દોડતા કરીશ, એટલી મારી ગેરંટી છે. બિલકુલ. પ્રથમ જે શ્વાસની તકલીફમાં રાજેશભાઈ શાહે આપણને જે પોતાનો અનુભવ શેર કર્યો, અને દર્શક મિત્રો આ પેશન્ટને તમે પણ જોયેલું છે, રાજેશભાઈની તો ખરેખર એ જબરદસ્ત ટ્રીટમેન્ટ હતી. એ સ્ટીરોઇડને આ બધું કેટલું બધું લેતા હતા, અને એમનો જે પંપ છૂટી ગયો અને એમની શ્વાસની તકલીફ દૂર થઈ, એ ખૂબ જ સુંદર બાબત બની. પ્રથમ જોયું છે કે શ્વાસની તકલીફમાં જે લોકોને સામાન્ય શરદી થઈ જતી હોય છે, એવા લોકોને પણ જ્યારે 5-10 ઉધરસ આવી ગઈ કંઈક તો શ્વાસ તરત જ ચડી જતો હોય, તો એવા લોકો માટે કોઈ, આપણે જેમ આ લોકો પંપ લેતા હોય છે અલગ અલગ કંપનીમાં, તો આયુર્વેદમાં એવી કોઈ આવી કોઈ એવી ઔષધો છે આપણા ત્યાં કે જે તાત્કાલિક એ આનું નિવારણ થઈ શકે એવું હોય, તો એવી ઔષધો છે આપણી પાસે? ઘણી બધી એવી જડીબુટ્ટી છે આયુર્વેદમાં કે તાત્કાલિક લોને મટી જાય, એવું કનકાસવ છે, સોમાસવ છે, એવી ઘણી બધી જડીબુટ્ટી છે કે લેવામાં આવે અને રાહત થઈ જાય. અને આજકાલ તો નવું નવું ઘણા બધા એવા પંપ પણ શોધાયા છે, આયુર્વેદિક પંપ, આપણે જે પેલા સ્ટીરોઇડ વાળા પંપ લે છે એ નહીં, પણ એવા આયુર્વેદિક પંપ પણ શોધાયા છે, આયુર્વેદિક સ્પ્રે પણ. જેમ કે ગળાના પેશન્ટ માટે વાત કરી તો જેઠી મધ અને હળદર ને કંઠકારી વાળા સ્પ્રે પણ માર્કેટમાં આવી રહ્યા છે. ઘણી બધા રિસર્ચ આયુર્વેદમાં પણ ખૂબ આગળ આવી રહી છે. અને પ્રતિઉત્પન્ન મતિત્વ એટલે નવા નવી શોધખોળો ઘણી સરસ આયુર્વેદમાં પણ એવા આયુર્વેદિક પંપ છે કે જે લેવામાં આવે ને તો તમે ઇઝીલી શ્વાસ લઈ શકો છો. તો આયુર્વેદમાં ઘણું બધું છે, ખાલી એનું સમજપૂર્વક અમલ કરવાની જ જરૂર હોય છે. સારામાં સારા એક્સપર્ટ વૈદ્યને તમે મળો, તમારી દિનચર્યા ઋતુચર્યાનું પાલન કરો, અને તમે જો આયુર્વેદિક દવા લેવાનું રાખો તો તમારું આરોગ્ય હંમેશા સારું રહેતું હોય છે. બિલકુલ. પ્રાર્થનાબેન તમે ખૂબ સુંદર વાત કરી. ચોક્કસપણે જે શ્વાસના જે લોકોને તકલીફ છે એ લોકોને માટે ખૂબ આ સારી બાબત હતી. પ્રાર્થનાબેન સમય સમાપન તરફ છે, એટલે બીજા સવાલો નહીં લઈએ, પણ નેક્સ્ટ એપિસોડમાં જે આપણી પાસે સવાલો છે એ આપણે હજી પણ લેવાનો પ્રયત્ન કરીશું, અને એક વધુ એપિસોડ હજી સવાલ જવાબનો જ કરીશું. અત્યારે જ આજે આપશો. નમસ્કાર. નમસ્કાર.
સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ, આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ.